બોટાદના પાળિયાદ રોડની હરિકૃષ્ણ સોસાયટી દ્વારા ખાળકોવાનું ગંદુ પાણી કૃષ્ણસાગર તળાવમાં થલવતા વિવાદ. જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાને ફરિયાદ કરતા નગરપાલિકાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલ હરિકૃષ્ણ સોસાયટી દ્વારા ખાળકોવાનું ગંદુ પાણી સોસાયટીની પાછળ જે કૃષ્ણસાગર તળાવમાં ઠાલવતા એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાને ફરિયાદ કરતા અડધી રાત્રે તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું. દરમિયાન નગરપાલિકા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બોટાદનું કૃષ્ણસાગર તળાવ કે જેમાંથી સમગ્ર બોટાદને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તેમાં ખાળકોવાનું ગંદુ પાણી થલવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી ઉઠવા પામી છે, તેમજ આ સોસાયટીને હજુ સુધી રજા ચીઠ્ઠી પણ મળેલ ન હોય તેવી જાણકારી સૂત્રો દ્વારા મળવા પામી છે. આ મારું નામ લાલાભાઈ, લાલાભાઈ આખું નામ બોલ, લાલાભાઈ ગોવિંદભાઈ સભાટ. શું થયું? હું મારી વાડીએ થયો એટલે હોજ પાઈપ મને આડો આવ્યો એટલે હું પડી ગયો બાઇકમાંથી. પછી મેં જોયું મારો પગ બગડે એટલે મેં કીધા ખાળકુવાનું પાણી આવશે એટલે મેં પછી પ્રેસ રિપોર્ટવાળા સાહેબને બોલાવ્યા. ક્યાંથી ખાળકુવાનું પાણી આવતું હતું? હરિકૃષ્ણ સોસાયટીમાં. અને ક્યાં જતું હતું પાણી? તળાવ કૃષ્ણસાગર તળાવમાં. કેવું પાણી હતું? ગટર લાઈન. હા, ખાળકુવાનું હતું. ખાળકુવાનું પાણી હતું? હા, કમ્પ્લીટ ખાળકુવાનું. તળાવની અંદર જે તળાવ ભર્યું છે એની અંદર એ પાણી જતું હતું? હા, ખાળકુવામાં પાણીમાં જ જતું. હરિકૃષ્ણ સોસાયટી પાળિયાદ રોડ બોટાદ. ભૂપાલભાઈ બાવીસા શેરિયા સાહેબ અને બીજા અમારા રહીશો છે. કુલ અહીંયા 36 મકાન આ સોસાયટીમાં આવેલા છે અને બિલ્ડર આગળથી વેચાણ કરીને બધા લીધેલા છે. ખાળકુવાનો જે અમારો પ્રશ્ન હતો પાણીનો, ઈ ત્યારે એને પણ કીધેલું. નગરપાલિકામાં પણ અવારનવાર રજૂઆત કરેલી છે કે આ ગટર લાઈન અમને જોડાણ કરી આપો, એટલે ગટર લાઈનનું જોડાણ આજ દિન સુધી થયેલું નથી. અને અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, પદાધિકારીઓને કરેલી છે, અધિકારીશ્રીઓને કરેલી છે, તેમ છતાં નિરાકરણ આવેલ નથી. અને હાલમાં અમારે જે કામચલાઉ ખાળકુવો છે એ પાણીથી ભરાઈ ગયેલો હતો એટલે પાણી પાછળ કાઢવામાં આવેલું હતું. કારણ કે સોસાયટીના રહીશો નાના બાળકોને ન્યાયને પડતા હતા અને પગને હાથે નુકસાન થતું હતું એટલે આજે બહાર કાઢેલું હતું. બાકી બહાર કાઢતા નથી અને હવે પછી આ તળાવમાં પાણી નિકાલ કરવામાં નહીં આવે તેની ખાતરી આપીએ છીએ. અને નગરપાલિકા સત્વરે આ ગટર લાઈન જોડાણ કરી આપે તેવી અમારા 36 મકાનના સોસાયટીના રહીશોની માગણી છે અને અમારી વિનંતી છે. અને હવે આ ગટરનું પાણી ત્યાં બહાર કાઢવામાં આવશે નહીં તેની ખાતરી આપીએ છીએ. આ સોસાયટીના ડેવલપર કોણ છે આપ જાણો છો? આ સોસાયટીના ડેવલપર તો આપણે કેવું નામ? શામજીભાઈ ભાણાભાઈ સુતરિયા. શામજીભાઈ ભાણાભાઈ સુતરિયા છે મૂળ. હા, અને એને વાડીનો મોટો કુવો તો એમાં જોડાણ કરી આપ્યું છે. ખાળકુવા તો એકચ્યુઅલી છત્રી બંગલાની પાછળ છે અને ત્યાં એનું સેપરેટ એની ટાંકી ને બધું એને ખાળકુવા એનો ટેન્ક છે. પણ પાણી નિકાલ જે મુખ્ય ગટરનું છે ને એ નગરપાલિકાનું સાથે જોડાણ થયેલું નથી. એ માટે અસંખ્ય વાર અરજીઓ આપી છે. ટેન્કરો ઘણી વાર ભરાયા છે અને બધા ખાળકુવા તો એનાથી કઈ ભરાય છે તો પોતે સેપરેટ પોતાની રીતે સાફ કરાવે છે. પરંતુ પાણીનો આપ જે ગટરનો પ્રશ્ન છે એ છેલ્લા 3-4 વર્ષથી છે. એમાં તે ચોમાસાના સમયે આ પોઝિશન ખરાબ થાય છે અને તમે જો એ પાણી ભરાતું હોય તો તમે સોસાયટીમાં એન્ટ્રી નથી કરી શકતા એવી પોઝિશન થાય છે. રોજ પાણી ભરાય ત્યારે આખો દિવસ એટલો દુર્ગંધી થાય છે અને માણસ આવી ન શકે, કોઈ વાહન ન આવી શકે એવી પોઝિશન થાય છે. હવે અત્યારે નગરપાલિકા શ્રી તરફથી અધિકારીઓને કહે છે કે અમે તમને મહિના દીમાં જોડી દઈશું તો એ કામ અમારો પરિચય. અલ્કેશભાઈ જોશી, બોટાદ નગરપાલિકામાં ઓફિસ સુપરિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું. મારી બાજુમાં બોટાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દેવેન્દ્રભાઈ માધક છે, હાયર સુપરવાઇઝર રાજુભાઈ દાદલ અને અમારા વોટરવર્ક્સ કમિટીના ચેરમેન દિનેશભાઈ હરિપરા છે. અત્યારે રાત્રિના અમારા ચેરમેનશ્રીનો ફોન આવતા રાત્રિને માનો ને કે 11:30 મિનિટે મારે ફોન આવેલો કે ભાઈ કૃષ્ણસાગર તળાવમાં હરિકૃષ્ણ સોસાયટીવાળા પોતાની સોસાયટીનો સોસ કૂવો જે ગટરમાં છે એ ગટરનો કૂવોનું પાણી તળાવની અંદર એ લોકો નાખે છે.
એટલે સ્થળ ઉપર અમે આખી ફાયરની અને અમારી ટીમ આવી અમે તપાસ કરી તો ખરેખર હરિકૃષ્ણ સોસાયટીના જે કૂવો છે ખાળકૂવો જેનો સંડાસ બાથરૂમનું જે પાણી ગંદુ પાણી છે એ બોટાદની સુખાકારી માટે આપણે પબ્લિકને જે પાણી વાપરીએ છીએ એમાં પાણી ભળે છે અને એમાં પાણી નાખે છે એ આ બધું છે અને એ અમે જોયું છે અત્યારે એ વસ્તુ અમે કબજે લઈએ છીએ અને આગળની કાર્યવાહી અમે કરશું. હાલ કબજે લેતા તમને શું શું માલ મળ્યો છે? હાલ મોટર અને પાઇપલાઇન. આશરે કેટલો ફૂટ હશે? કેટલું છે 80 ફૂટ જેવું છે.